નમસ્કાર, આપ જો રાજો ઝી 24 કલાક હું આપની સાથે જુહી. સૌથી પહેલા વાત શેરી મોલ્લાની ખબરમાં. લોક સમસ્યા જાણવા માટે અમે પહોંચ્યા ગોધરા શહેરના ભાગોળ વિસ્તારમાં. શું છે એના લોકોની સમસ્યા, આવો જાણીએ ત્યાંના સ્થાનિકો પાસેથી. ચોવીસ કલાકની વિશેષ રજૂઆત શેરી મોહલ્લાની ખબરમાં. હાલ આપણે ગોધરાના જે શહેરા ભાગોળ વિસ્તાર છે તેની અંદર આવ્યા છે અને આપણે પોતાનું દ્રશ્ય બતાવવા માંગે છે કે આજે શહેરા ભાગોળ વિસ્તાર છે, ટ્રાફિકથી એકદમ ધમધમતો વિસ્તાર છે. દિવસ દરમિયાન અહીંયા હજારો વાહન અને રાહદારીઓ જે છે તે આવન જાવન કરતા હોય છે, ત્યારે અહીંના જે વેપારીઓ છે ખાસ કરીને તેમની મુખ્ય સમસ્યા અહીંના રોડની છે. જે મુખ્ય રસ્તો છે આ નગરને જોડતો, તે રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર છે. મોટી સંખ્યાની અંદર અહીંના સ્થાનિક વેપારીઓ છે તે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે. તેમની સાથે આપણે સીધી વાત કરીશું. શું નામ છે આપનું? અમારું ઈશ્વરલાલ મૂલચંદાની. ઈશ્વરલાલ, જે પ્રમાણે આ વિસ્તાર છે અહીંયા શું સમસ્યા છે? આજથી 10 વર્ષ આ રીતે રોડની આ હાલત છે, અને એવી હાલત છે કે 3-3 સ્કૂલો હોવા છતાં રોડ સુધરતો નથી, ને ચોમાસામાં તો એવી હાલત હોય છે કે લોકોથી નીકળાતું નથી. એના માટે કેટલા વર્ષોથી આ સમસ્યા? આજથી 10 વર્ષથી આ પોઝિશન છે. આમાં 3 વખત રોડ પાસ થયેલા છે, 3 વખત ગ્રાન્ટો આવી છે, અને 3 વખતથી રોડ બનતા જ નથી. આનું કારણ પૂછું તમે? એનું કારણ જઈએ છે અધિકારી પાસે કે હા બસ હમણાં ચોમાસું છે, હમણાં સિઝન નથી, હમણાં કામ વર્કરો નથી અમારે ત્યાં. રોડ 3 વખત પાસ થયેલા છે, 3 વખત રોડ બન્યો નથી. અન્ય એક વેપારી છે આ જ વિસ્તારના, તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? વિજય રાજાઈ. વિજયભાઈ, જે પ્રમાણે અંકલે વાત કરી કે જે રોડની હાલત ખૂબ બિસ્માર છે, 3 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, ઘણા વર્ષોથી રજૂઆત કરો છો, રસ્તો નથી બનતો, રસ્તો ખરાબ હોવાના લીધે કયા કયા પ્રકારની તકલીફ? ઘણી તકલીફ પડે છે સાહેબ, આવવા જવામાં બહુ તકલીફ પડે છે, ડસ્ટનો બહુ પ્રોબ્લેમ થાય છે, અને સ્કૂલમાં બાળકો જ્યારે ચોમાસામાં ત્યારે એમને જીવનો જોખમ થાય છે, પણ એ નગરપાલિકા તરફ કશું જોતી નથી અને કંઈ વિચાર કરતી નથી. બાજુ અહીંયા તો ઘણા બધા વેપારીઓ છે, રજૂઆત નગરપાલિકાને કરી? ઘણી વખત કરી છે સાહેબ, રૂબરૂમાં મેં ઓછે 20-25 લોકો ટોળું બનાવીને બી ગયા છે, પણ કોઈ ફરક પડતું નથી એમને. શું જવાબ શું મળે છે એ? ત્યાંથી બસ કામ અમે પ્રોસેસમાં છે, આવશે, ગ્રાન્ટ પાસ થશે એટલે તમારે કામ થઈ જશે. હમણાં બી લાસ્ટ, હમણાં 2 મહિના પહેલા બી ગયા હતા, ત્યારે બી એમણે એ જ કીધું છે કે ભાઈ દિવાળી પહેલા તમારો રોડ તૈયાર થઈ જશે, ગટર લાઈન તમારે તૈયાર થઈ જશે, પણ બંનેમાંથી કશું થયું નથી. આવા જે જવાબો મળે છે કોણ આપે છે? નગરપાલિકા પ્રમુખ આપે છે કે ચીફ ઓફિસર? ચીફ ઓફિસર અને પ્રમુખ સાહેબ પાસેથી છે, હમણાં લાસ્ટમાં મેં જવાબ આ જ લઈને આવ્યા છે. જે રજૂઆતની પ્રાથમિકતા હોય છે તે તમારા કોર્પોરેટરની હોય છે, એ જવાબ આપે છે ખરા? ના, એ કોઈ જ રહ્યો છે, કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. ટૂંકમાં આ જે વિસ્તાર છે ભુરવા, તેના શહેરા ભાગોળ, તેના જે વેપારીઓ છે તે ખૂબ હાલાકી વેઠી રહ્યા છે. અન્ય એક વેપારી છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? દેવડા રાકેશ. રાકેશભાઈ, જે પ્રમાણે અન્ય વેપારી મિત્રોએ વાત કરી કે રોડની હાલત બિસ્માર છે, અન્ય કઈ કઈ સમસ્યાઓ છે અહીંયા? અહીંયા એટલી ટ્રાફિક થાય છે ને દળ, તમારે અહીંયા બધા અનાજની દુકાનો આવેલી છે, એટલું દળ ઉડે છે કે સાફ કરી કરીને થાકી જાય, અને ટ્રાફિક પુષ્કળ છે, ને ચોમાસામાં તો અહીંયા સ્કૂલની 2 સ્કૂલો છે એટલે બાળકો પણ એટલા પડે છે, અને ગટરો બધી ખુલ્લી હોય છે, ને બહુ નગરપાલિકામાં વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામ કરવા તૈયાર જ નથી. અજીતભાઈ, જે પ્રમાણે આ જે સમસ્યાઓની વાત કરી કે ગટરની સમસ્યા છે, ચોમાસાની અંદર પાણી ભરાય છે, અન્ય કઈ કઈ સમસ્યાની જે સમસ્યાઓ છે તેને વેપારીઓ વેઠી રહ્યા? મોટા મોટી તો ગટરની અને રોડની સમસ્યા છે. હમણાં ગટરના હિસાબે ડેન્ગ્યુ થયો છે આજ વિસ્તારમાં એક વ્યક્તિને, અને એની સારવાર ચાલુ છે હમણાં, પણ ગટરનું કામ તો નથી કરતા, તે નથી જ કરતા, છેલ્લા કેટલા વર્ષોથી આની આ પ્રોબ્લેમ છે. આજે વિસ્તાર છે ત્યાં આખો દિવસ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે, ઘણા બધા હજારો લોકો અહીંયાથી આવન જાવન કરતા હશે, ગંદકી થાય છે, બીજી કઈ કઈ સમસ્યાઓ છે? ટ્રાફિક બી થાય છે, અને ખાસ કરીને ચોમાસાના સમયે બહુ તકલીફ પડે છે. નાના બાળકો ગટરમાં, ખુલ્લી ગટરમાં પડી જાય છે, અને એમને ઉઠાવવા અમે જ જઈએ છીએ બચાવવા, કોઈકના હાથ પગ બી તૂટે છે ઘણી વાર. અન્ય એક આજ વિસ્તારના વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે? મારું નામ હરેશભાઈ મંજાણી છે. આ રસ્તા માટેના બધા વેપારીઓએ આપણે સાંસદ સાહેબને, અમારા હતા પ્રભાસજી, એમને બી રજૂઆત કરી, અમારા ધારાસભ્ય હતા સી કે રાહુલજીએ, એમને બી રજૂઆત કરી, કે ધારા સાંસદ સાહેબે આ પ્રશ્નને જિલ્લા સંકલનમાં લઈ ગયા. જિલ્લા સંકલનમાં નગરપાલિકાવાળા ગયા વર્ષે જવાબ આપ્યો કે દિવાળીમાં 2 દિવસમાં સાહેબ આ બધા જ રસ્તા પૂરા થઈ જશે. કલેક્ટર સાહેબને બી એવો જવાબ આપ્યો કે સાહેબ રસ્તા બની ગયા છે, ગ્રાન્ટ આવી ગઈ છે, હવે જ્યારે બી જઈએ તો કહે છે કે ગ્રાન્ટ નથી. એટલે સાંસદે કીધું ભાઈ તમારી પાસે ગ્રાન્ટ ના હોય તો હું ગ્રાન્ટ આપું, તો કે ના સાહેબ અમારી જોડે ગ્રાન્ટ છે, તમારો રસ્તો બની જશે. એ વાતને 8-9 મહિના થયા, અને કહે છે કે બની જશે બની જશે, આ જ કામ ચાલે છે. રસ્તો મંજૂર થઈ ગયો, અગાઉ આ રસ્તા પર પેવર બ્લોક અને ગટર લાઈન બન્યું, એ પેવર બ્લોકના પૈસા કઈ ગયા, ગટર લાઈનના પૈસા ગયા, હજુ સુધી કોઈને ખબર નથી. હવે એમણે એ કામ કર્યું કે નહીં એ બી એમને જ ખબર, અને દર વખતે વાયદા બજાર જ કરે છે. અને નગરપાલિકાના પેલા CO સાહેબને મળીએ
તો કે ના વાત થઈ ગઈ છે, અમે મુલાકાત, નગરપાલિકાનો કોઈ પણ અધિકારી એવો નથી જેને આ રસ્તાની મુલાકાત નહીં હોય, કોઈ વિભાગ એવો નથી જેને આ રસ્તાની મુલાકાત નહીં લી હોય, પણ સાંસદે અને ધારાસભ્યએ કીધું એટલે કામ નહીં કરવાનું એવું નગરપાલિકાના સીઓએ નક્કી કર્યું છે, એનો ભોગ આ રસ્તાવાળાને બનવું પડે છે. ટૂંકમાં કોઈ કહે છે કે અમે કામ કરીએ પણ નગરપાલિકા નથી કરવા દેતી, એવું મતલબ થયાનું? નગરપાલિકાએ નક્કી જ કર્યું છે કે ભાઈ આ લોકોએ કીધું એટલે આપણે કામ કરવાનું નહીં, સાંસદે કીધું, ધારાસભ્યએ કીધું એટલે કામ નહીં કરવાનું, એવું નક્કી કર્યું છે બધા કામ કરવાના, પણ આ શેરા ભાગળનું કામ નહીં કરવાનું, એટલે એમને પોતાનો ઈગો સાચવવા માટે આ રોડનું ભોગ લેવાય છે, બીજું કશું છે નહીં આમાં. તો જે પ્રમાણે અહીંયા લોકોનો જે આક્રોશ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને વેપારીઓનો પણ ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે, અને એક આજ વિસ્તારના વ્યક્તિ છે, શું નામ છે કાકા? મારું નામ ચંદ્રકાંત પટેલ છે. ચંદ્રકાંતભાઈ, જે પ્રમાણે આ વિસ્તારની સમસ્યાઓની વાત કરીએ, ઘણી બધી સમસ્યાઓની અહીંના વેપારીઓએ વાત કરી, સ્થાનિકો પણ અહીંયા ઘણા બધા છે, સોસાયટીઓ ઘણી બધી છે, કયા કયા પ્રકારની તકલીફ છે અહીંયા? એક તો રોડની બહુ મોટા મોટી જફા છે, જે શહેરનો મુખ્ય માર્ગ આ જ કહેવાય. આ ગોધરાની અંદર લગભગ જેટલી જે વાહનો વ્યવહાર જે થાય આ રસ્તેથી થાય, મુખ્ય રસ્તો હોવાથી અહીંયા આગળ બિલકુલ રોડ તૂટેલા છે, લોકો પડી જાય છે, લોકોને ખાંસી થઈ ગઈ છે, ડેન્ગ્યુ થઈ જાય છે, છતાં આ લોકોનું પેટનું પાણી પણ હાલતું નથી. તો અમારી સખત એવી રજૂઆત છે કે રોડ બને, ગટરો બને અને પબ્લિકની સુવિધા આ લોકો કરવી જ જોઈએ. અમારી પાસેથી આ લોકો હાઉસ ટેક્સ લે છે, બધું લે છે, નળ લે છે, લાઇટો લે છે, બધું અમારી પાસેથી લેવાનું, પણ અમને આપવાનું કંઈ નહીં. એટલે અમારી એક ધારદાર રજૂઆત છે, રોડ બનવો જોઈએ, બનવો જોઈએ અને બનવો જોઈએ. ચોક્કસથી, તો આપે જોયું કયા પ્રકારે અહીંયા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અહીંના સ્થાનિકો, તો આ શહેરા બગડ વિસ્તારના વેપારીઓ હતા, સ્થાનિકો હતા, જેમણે આપણી સાથે વાત કરી, અને ખાસ કરીને આ જે વિસ્તાર છે તેની મુખ્ય જે સમસ્યા કહી શકાય તે અહીંના મુખ્ય જે રોડ છે તેની છે, ખૂબ જ બિસ્માર હાલતમાં આ શહેરા બગડ વિસ્તારનો રોડ છે, રોડની સાથે સાથે જે ગટરો છે, જે ચોમાસાની અંદર વોટર લોકિંગ થાય છે, આ તમામ જે સમસ્યાઓ છે તે અહીંયા ઘણા વર્ષોથી યથાવત છે. ગ્રાન્ટ આવવા છતાં નગરપાલિકા દ્વારા પોતાનો ઈગો સાચવવા માટે આ વિસ્તારના જે વિકાસના કાર્યો છે તે નથી થઈ રહ્યા, તેવા સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વિસ્તારના જે કામ છે તે ક્યારે અને કોણ કરે છે. જયેન્દ્ર ભોઈ, ગોધરા, ઝી 24 કલાક, પંચમહાલ. તો વાત કરીએ હવે છોટાઉદેપુરની, કે જ્યાં લોક સમસ્યાને ઉજાગર કરતા કાર્યક્રમમાં છોટાઉદેપુર અમે પહોંચ્યા અને પાલિકા વોર્ડ નંબર 7માં આવેલા રાજપૂત ફળિયા અને શાંતિનગર સોસાયટીમાં ત્યાંની પરિસ્થિતિ લોકોના મોડે સાંભળવાનો પ્રયત્ન કર્યો અને હાલ જે તસવીરો દેખાઈ રહી છે, સોસાયટી તો સ્વચ્છ છે પરંતુ રસ્તે રખડતા ઢોર અને આ કાચા રસ્તા કેટલાક લોકો માટે મુસીબત સાબિત થાય છે. તો વર્ષોથી અહીંયા ડંકી તો છે પરંતુ પાણી નથી આવતું અને એક જ સમયે લોકોને મ્યુનિસિપાલિટીનું પાણી મળે છે અને કાયમી ધોરણે તેમને આ પાણી ન મળતા પરેશાની ઉભી થાય છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. ઝી 24 કલાકની વિશેષ રજૂઆત શેરી મહોલ્લાની ખબર લઈને હું જમીલ પઠાણ આવી પહોંચ્યો છું છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં. વોર્ડ નંબર 7ના રાજપૂત ફળિયાની કેટલીક મહિલાઓ આપણી સાથે છે. હાલ નગરપાલિકામાં મહિલા પ્રમુખ છે અને ખુદ મહિલા પ્રમુખના જે પતિ છે તે પોતે આ વોર્ડના સદસ્ય છે. ત્યારે આ વોર્ડની જે મહિલાઓ છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું, કઈ સુવિધાઓ અત્યાર સુધી તમને ઉપલબ્ધ કરાવવામાં આવી છે, કઈ સમસ્યાઓ છે જેનો આપ સામનો કરી રહ્યા છો? આ બાજુ બીજું તો કઈ નહીં, દિવાળી જેવી દિવાળી નીકળી ગઈ, પાણીની તકલીફ પડી, દિવાળી પછી અમને પાણી આપવામાં આવ્યું, કોઈ મતલબ નહીં. અને બીજું કે આની અંદર અમારે જે કચરો ભરીને બહાર નાખવા જવું પડ્યું તે માટે અમને બહુ તકલીફ પડી છે. ગાડીઓ બોલાવવા છતાં ગાડીઓ આગળથી બહાર જતી રહે છે, અંદર સુધી આવતી નહીં, એ પ્રોબ્લેમ માટે અમારે બહુ તકલીફ વેઠવી પડી. ખાલી 2 દિવસથી અહીં ગાડી મૂકવામાં આવી છે, તે બી કીધા પછી અમારે અહીં ગાડીઓ મૂકવામાં આવી છે, એના પહેલા કોઈ ગાડી કચરાની આવી નહીં. આખી દિવાળી સફાઈ કરી કચરો અમે બહાર નાખવા ગયા છે. ત્યારે જે રીતે પાણી આવે છે, એક દિવસના આથરે આવે છે, તેને લઈને કઈ મુશ્કેલીનો સામનો કરવો? અમારે આ પાણી બી અવડે, ખાલી દિવાળી પૂરતું આ 5 દિવસથી રોજ પાણી આપવામાં આવ્યું છે, બાકી એક બી દિવસ અને જે આથરે દિવસે બી પાણી આપવામાં આવે છે તે પાણી બી અમને પૂરે પૂરતું મળતું નહીં. આથરે દિવસમાં બી 1.5 કલાક અમને પાણી આપે છે, તે બી ફોર્સ ઓછો આપે છે અને એમાં અમારે પાણી ટાઈમસર પૂરેપૂરું મળતું નહીં. આપણી સાથે આ જે વિસ્તાર છે, વિસ્તારના વડીલ છે કાકા. છોટાઉદેપુરમાં અત્યારે આ ચોમાસા દરમિયાન ખૂબ જ ભારે વરસાદ થયો છે, સારો એવો રાજ્યમાં સૌથી વધુ વરસાદ થયો છે. છોટાઉદેપુરમાં અત્યાર સુધી ક્યારેય પાણીની આવી તકલીફ નથી પડી, આ પહેલી વખત આવી તકલીફ પડી છે. મારું શું કહેવું છે કે છોટાઉદેપુર ગામ જે વસ્યું ને રાજાએ બનાવ્યું, તે વખતે 2000ની અંદર વસ્તી હતી અને તે વખતે એ વોટર વર્ક્સ બનાવેલું છે. આ તમે જઈને જોજો
એ વોટરવર્ક્સ ત્યાર નું બનેલું છે. આજે 40,000 થી 50,000 ની વસ્તીમાં એ વોટરવર્ક્સ થી આ લોકોને પાણીમાં આવા વલખા મરાવે છે. ટૂંકમાં એમની આવડત ઓછી છે, કર્મચારી અને પાલિકાના એમની આવડત ઓછી છે. બાકી એ લોકો જ્યારે શરૂઆતમાં મૂક્યું ત્યારે 30,000ની વસ્તી થઈ તોય પાણી બધાને પૂરેપૂરું મળતું હતું, પણ બધાએ પોતપોતાની રીતે વાલો ખોલી નાખ્યા, આ કરીને કે વાલ કાઢ નાખ્યા, બધા સ્ટેટ ટાઈમનું બનાવેલું હતું, કોઈને પણ તકલીફ ના પડે એમ. નીચાણવાળામાં બી જાય કે ઊંચાણવાળામાં જાય, કોઈને પણ પાણીની તકલીફ ના પડે એવું હતું. પણ એમણે એ જે લોકો અંદર આવ્યા આની અંદર પાલિકાના કર એમાં એ લોકોએ એના જે વાલો હતા એ વાલ કાઢી નાખ્યા, આ કર્યું તે એમાં તકલીફ વધી ગઈ. તો રજવાડા સમયનું જે વોટરવર્ક્સ છે, પરંતુ અત્યારે જે સત્તાધીશો છે, સત્તાધીશોની અણઆવડતને લઈને અહીંના જે લોકો છે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બેન, અત્યારે આપ જે પીવાનું પાણી છે, પીવાનું પાણી કઈ રીતે લો છો? વેચાતું લેવું પડે છે કે આ જે નગરપાલિકાનું આવે છે તેમાંથી? પાણી ગંદુ આવે છે અને અમારે વેચાતું લેવું પડે છે. પાણીના કોઈ ઠેકાણ નહીં, કોઈ ટાઈમ નહીં, ગમે ત્યારે પાણી આવે છે અને પાણી પૂરતું આવતું નથી આવે છે તે પણ. એટલે અમારે કપડાં ધોવાય બહાર નીકળવું પડે છે અને પીવાનું પાણી અમારે વેચાતું લઈને પીવું પડે છે, કારણ કે પાણીમાં કચરો આવે છે અને ગંદુ આવે છે. તો પાણી ગંદુ આવે છે, એક દિવસના આતરે આવે છે અને તેને લઈને લોકો મજબૂર છે, વેચાતું પાણી લઈને પીવા માટે મજબૂર છે. બેન, આને લઈને તમે ક્યારે નગરપાલિકામાં કોઈ રજૂઆતો કરી છે? કરી તો એના માટે અમે કેટલી વાર અમે પાલિકામાં બી કહી આવ્યા છે, બધું કર્યું છે, પણ તે છતાંય અમારે આ બાજુ નહીં તો ગટરનો કે નહીં પાણીનો નહીં કચરાનો અમારે કોઈ સોલ્યુશન નીકળ્યું નહીં. ગટર બી અમારે દિવાળી છતાં દિવાળી ગઈ છે, 15 દિવસની અંદર અમારે ગટર અવડે કાલે કે પરમ દિવસે ગટર કાઢી, એના પહેલા અમારી દિવાળી અક્કી ગઈ છે, દિવાળી પહેલા બી અમારે ગટરો નીકળી નથી. અત્યારે આ વિસ્તારની અંદર જોઈ શકાય છે કે ભૂંડો મોટી સંખ્યામાં ફરે છે, ભૂંડોનો ત્રાસ છે બહુ, ભૂંડોનો તો બહુ ત્રાસ થઈ ગયો. ભૂંડોના ત્રાસને લીધે બી અમે ત્રાસી ગયા, આખી ગટોરોમાં ભૂંડો બેહી રહે છે, અમારે કશું ગટોરો બ્લોક થઈ જાય છે, બધું થાય છે, તે છતાં અમે કશું બધું કઈ કઈને થાકી ચૂક્યા તો બી અમારો કઈ અમારા ત્યાં થતું નહીં રાજપૂત પડ્યાની અંદર. અમારે શાંતિનગર છે અને રાજપૂત પડ્યા છોટા ઉદેપુર શાંતિનગરમાં અમારે બહુ તકલીફ પડે છે અને હેન્ડપંપની અમારે જરૂર છે. અમે કેટલી વખત અરજી આપી અને કીધું તો પણ અમને કરી આપતા નથી, હવે અમારે શું કરવાનું બોલો? કેમ પણ એ લોકો એમ કે છે અહીંયા નળ આવે છે ને, તમારે પાણી આવે છે ને, ચાલુ છે ને, આગળ બોર છે ને, એવું બધું કે છે અમને, કઈ બધા કરેલા છે. અમારી આખી સોસાયટીમાં હેન્ડપંપ નથી. પાણીની સમસ્યા છે, ગંદકીની સમસ્યા છે, પાલિકા તરફથી જે ગાડી આવી જોઈએ કચરાની ગાડી તે આવતી નથી અને તેને લઈને લોકો ગંદકીથી પણ ત્રસ્ત છે. બેન, એ સિવાય અન્ય કઈ સમસ્યાઓ છે? સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે, લાઇટો કોઈ વખત બંધ હોય, કોઈ વખત ચાલુ થાય, કોઈ વખત તો જોવા ના, જયારે પેલા લાઇટ સમી કરવાના નીકળે એને કહે કે ભાઈ આ લાઇટ બંધ છે તું કરતો જજે, ત્યારે કરે. પછી પાણીનું તો કેવું કે અમારે મોટરો બારીને ભરવું પડે છે અને લાઇટ બિલ કેટલા આવે, વાપરવાનું પાણી તો જોઈએ અમારે, ઉપર ત્રીજે માર ના ચડે એટલે અમે મોટર ચાલુ કરીએ, મોટર ચાલુ કરીએ અમારે બિલ તો આવે ને ફાડી નાખે એવા, એટલે મોટરથી પાણી ભરે તો ઉપરની ટાંકી ભરાય. અને આ દિવાળીમાં દિવાળીનું કામ કેટલું હોય સાફ સફાઈ આ તે છતાં બી અમને પાણી નથી મળ્યું બરાબર. કહીએ તો કે પાઇપ તૂટી ગઈ છે, પાઇપ તણાઈ ગઈ છે, તો પણ એ લોકો રિપેર તો કરવું જોઈએ કે ભાઈ. ત્યારે નગરપાલિકાની અંદર મહિલા પ્રમુખ છે, તમે પોતે એક મહિલા છો, વૃદ્ધ છો, શું અપેક્ષા રાખો છો? અપેક્ષા કે અમને સગવડ આપે બી શું અપેક્ષા, અમારે પાણી જોઈએ, ચોખ્ખાઈ જોઈએ, અમે કહીએ તે કામ થાય, અમે શા માટે માણસો ચૂંટીએ કે અમારા કહેવાથી કામ થાય એટલે પડે છે. જ્યારે બોર કરવાના આવે છે અમે એમ કહીએ કે અમને આટલા એરિયામાં અમારે બોર નથી, અમને એક બોર કરી આપો, અમે ક્યાં સુધી ભરવા જઈએ, અમારી ઉંમર ત્યાંથી દેગડા ઉચકાય, તે છતાં અમે કઈ કઈ થાક્યા. જે બે ઘર હોય ત્યાં બોર, અમુક જગ્યાએ તમે ચાર ચાર ઘર વચ્ચે બોર આપ્યા છે, આ ફળિયામાં તમે જુઓ એક બોર પેલી બાજુ, આટલા એરિયામાં એક બોર નથી આટલા ભાગમાં, તો અમે પાણી ભરવા કઈ જઈએ? અમે કઈ કઈ થાક્યા કે અમને આટલામાં એક બોર કરી આપો, અમારે કોઈ જોઈતું જરૂર નથી, અમે અમારી રીતે પાણી ભરીશું. ત્યારે પાણી એ મહિલાઓની મુખ્ય જરૂરિયાત છે, પાણી વગર મહિલાઓને દિવસ કઈ રીતે પસાર કરવો તે તેમનો એક સમસ્યા બની ચૂકી છે. સાથે સાથે વિસ્તારની અંદર ગંદકીનો પ્રશ્ન છે, સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન છે અને તેને લઈને આ મહિલાઓ છે, ખુદ મહિલા નગરપાલિકાના પ્રમુખ છે, ત્યારે તેમની પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે જ્યારે તેઓ મહિલા પ્રમુખને ચૂંટીને લાવ્યા છે ત્યારે તેમની જરૂરિયાતો જે છે તેને તેઓ પૂર્ણ કરે. જમીલ પઠાણ, ઝી મીડિયા, છોટાઉદેપુર.